રાજ્ય સરકાર દ્વારા સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી કોંગ્રેસના અગ્રણી અને સેનેટ સભ્ય રાજદીપસિંહ જાડેજા દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો કુલપતિ સમક્ષ પરિપત્ર ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારની મનમાની દર્શાવતો આ પરિપત્ર એ યુનિવર્સિટીનું પોતાનું બંધારણ છે અને આ બંધારણ મુજબ કુલપતિ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે જ્યારે સરકારના નિર્ણયથી કુલપતિ સરકારના રબ્બર સ્ટેમ્પ બની જશે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી આ પરિપત્રનો વિરોધ કરે અથવા તો કુલપતિ રાજીનામું આપે તેવી કોંગ્રેસે માંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના ક્યાંક સંઘના વાઇસ છે ક્યાંક ઉપકુલપતિઓ પણ સંઘારે જોડાયેલા છે ભારતીય જનતા જોડાયેલા છે સિન્ડિકેટ મેમ્બરો છે તો એ પણ સત્તા મંડળના ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા મુકેલા છે કોઈ કોંગ્રેસના મિત્રો આમાં નથી તો જો એમને પોતાના જ લોકોને મૂકેલા છે એમની ઉપર વિશ્વાસ ન હોય તો તાત્કાલિક સમગ્ર ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જુનાગઢ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી એસપી આણંદ યુનિવર્સિટી જેટલી ગ્રાન્ટેબલ યુનિવર્સિટીઓ છે એ બધા યુનિવર્સિટીના તાત્કાલિક વીસી પીવીસી ના રાજીનામા લઈને આ પરિપત્રને વિધાનસભામાં પસાર કરીને આઈપીએસ કેડરના લોકોને મૂકી દેવા જોઈએ જો એમને શિક્ષણ સુધારવું હોય તો આ તો માત્ર ને માત્ર સ્વાયત્ત જે બોડી છે એના ઉપર કંટ્રોલ રહે એના માટેનો પરિપત્ર લાગે છે તો બીજી તરફ રાજકોટના યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો અને કહ્યું કે સરકાર પાસેથી માર્ગદર્શન નહીં પણ માત્ર ચર્ચા કરવાની છે આ નિર્ણયથી સરકાર અને યુનિવર્સિટી વચ્ચે સુમેળ સધાશે અને કોઈ નિર્ણયમાં મૂંઝવણ હોય તો સરકારનું માર્ગદર્શન મળી રહેશે